જય ગુરુદેવ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ વિશે શીખવાનું છે. જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, એની પાસે જાજા બધી બુદ્ધિ હોય એટલે આપણે શું હોય કે આ તો જ્ઞાની પુરુષ છે. જે સંત મહાસંતો હોય તેને આપણે કહી જ્ઞાની કહીએ છીએ. એ આજે આપણે શીખવાનું છે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ. પહેલા સરસ મજાનો અંદર કલર કરવાનો છે અને પછી જ્ઞને ફૂટવાનો છે. તો પેલો સ્ટેપ છે આપણી સીધી લાઈન, તેમાં આપણે સરસ મજાનો કલર કરીએ. સરસ રીતે આપણે બોલવાનું છે. એવા સરસ મજાને આપણે રાઇટિંગ કરી એવી જ રીતે આપણે સરસ મજાનો કલર કરવાનો છે અને સાથે બોલતું જવાનું છે. ન જ્ઞાની કર્ણ, ન જ્ઞાની કર્ણ, અથવા તો ન સે જ્ઞાની. સરસ મજાનો પહેલા સ્ટેપમાં કલર થઈ ગયો છે. બીજો સ્ટેપ મોટો છે એટલે આપણે ખાસ ધ્યાન રાખીને જોવાનું છે. ન જ્ઞાની કર્ણ. સરસ મજાનો જ્ઞાની ની અંદર આપણે કલર કરવાનો છે. સરસ મજાની અંદર લાઇનિંગ કરવાનું છે એટલે આપણો કલર તારે જશે નહીં. હવે આપણે એક જ લાઈન બાકી છે તે કરી અને હવે આપણે તેની અંદર કલર કરીએ. હવે આપણે સરસ મજાની અંદર કલર કરીશું. જ્ઞાની કર્ણ, જ્ઞાની કર્ણ, જ્ઞાની કર્ણ. શું બોલીએ શું બાળ મિત્રો? જ્ઞાની કર્ણ. હવે આપણે થોડો બીજો કલર કરવાનો છે એટલે રાઉન્ડ વાળીને કલર કરવાનો છે. તો તેવી જ રીતે આપણે સરસ મજાનું રાઉન્ડ વાળીને કલર કરવાનો છે અને બોલવાનું છે. ન સે જ્ઞાની, ન સે જ્ઞાની, ન સે જ્ઞાની, ન સે જ્ઞાની. સરસ મજાનો કલર આપણે કરવાનો છે અને જરા પણ બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટેપ વાઇઝ કલર જોવાનો છે એટલે જ્ઞ જ્ઞાની નો ન આપણે લખતા આવડી જશે. સરસ મજાનો જ્ઞ જ્ઞાની ના જ્ઞ ની અંદર આપણે કલર કર્યો. હવે છેલ્લો સ્ટેપ એટલે કે ત્રીજો સ્ટેપ, તે શું છે? તો કે આવી લાઈન. સરસ મજાનો હવે કલર થઈ ગયો છે. હવે આપણે ટપકાને જોડવાના છે. તો પહેલા સ્ટેપને આપણે સરસ મજાનું જોડીએ. તો કેવી રીતે જોડાય? ટપકા સરસ મજાના જોડવાનો અને ઘાટું કરવાનું છે. હવે છે બીજો સ્ટેપ. એકદમ ડાર્ક બનાવવાનું છે, એકદમ ઘાટું ઘાટું આપણે કરવાનું છે. હવે ત્રીજો સ્ટેપ.
જ્ઞાને ટપકા ચોર્યા. હવે થોડીક આપણે જ્ઞાનની એક્ટિવિટી જોઈએ જેનાથી જ્ઞાન આપણે વધારે સારી રીતે આવડી જાય. ચલો બાળ મિત્રો, હવે આપણે જ્ઞાનની એક્ટિવિટી જોઈએ. ચલો બાળ મિત્રો, જ્ઞ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. ગ જ્ઞ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો, એટલે કે જ્ઞ શોધી અને તેના ઉપર શું બનાવવાનું છે, ગોળ આકાર બનાવવાનો છે. તો પેલો શબ્દ કયો છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, તો એના ઉપર સરસ મજાનું આપણે ગોળ રાઉન્ડ બનાવવાનું છે. એના પછી છે શ શર બદકા સ, જેમાં આપણે કઈ નથી કરવાનું. એના પછીનો લેટર છે સ સર બદકા સ, એમાં પણ આપણે કઈ નથી કરવાનું. એના પછી છે ખ ખર ગોસકા ખ, તો એમાં પણ આપણે કઈ કરવાનું નથી. એના પછીનો જે લેટર છે એ કયો છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, તેમાં આપણે સરસ મજાનું ગોળ રાઉન્ડ બનાવવાનું છે. એના પછી છે વ વચન કા વ, અને ક કમલ કા ક, ગ ગમલે કા ગ, એ ત્રણેય લેટરમાં આપણે કઈ કરવાનું નથી. એના પછીનો જે છે એ કયો છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, એમાં આપણે સરસ મજાનું શું કરવાનું છે, ગોળાકાર એટલે કે રાઉન્ડ બનાવવાનું છે. એવી જ રીતે પાછું આપને કયો લેટર છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, એમાં સરસ મજાનો ગોળાકાર બનાવવાનો છે. એના પછી છે ઘ ઘર કા ઘ, મ મિર્ચ કા મ, એમાં પણ આપણે કઈ કરવાનું નથી. એના પછી ન નગાડે કા ન, માં પણ કઈ નથી કરવાનું. પણ એના પછીનો જે લેટર છે એ કયો છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, તો એમાં શું કરીશું આપણે ગોળ રાઉન્ડ બનાવી શું. એના પછી છે ભ ભગત કા ભ, જેમાં આપણે કઈ કરવાનું નથી. ફરી જોઈએ તો કે સ સ ખ વ ક ગ ઘ મ ન અને વ, એ બધા લેટરોમાં આપણે કઈ નથી કરવાનું. પણ બાકીના જે લેટરો છે એ કયા છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, એમાં આપણે સરસ મજાનું ગોળ રાઉન્ડ બનાવવાનું છે. હવે જે બીજી એક્ટિવિટી જોઈએ, ગ્નસે અલગ વર્ણ પર રોંગ કરો. ગ્નસે ગ્નસે અલગ વર્ણ પર રોંગ કરો, ગ્નથી જુદા અક્ષરો ઉપર શું કરવાનું છે બાળ મિત્રો, ખોટું કરવાનું છે. શું કરવાનું છે, ખોટું કરવાનું છે. તો પેલો જ લેટર કયો છે, તો કે જ્ઞ જ્ઞાનીનો જ્ઞ, તો એમાં આપણે કઈ કરવાનું નથી. પણ એના પછીનો જે લેટર છે એ કયો છે, તો કે ક્ષ ક્ષત્રિય ક ક્ષ, તો એમાં આપણે સરસ મજાનું ખોટું એટલે કે ચોકડીની નિશાની દર્શાવવાની છે. એના પછી છે સ સર કસકા સ, એમાં પણ આપણે ચોકડી કરવાની છે. પણ એના પછીનો લેટર કયો છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, તો જેમાં આપણે કઈ કરવાનું નથી. એના પછી છે ખ ખર કોસકા ખ, એમાં આપણે ખોટું કરવાનું છે. એના પછી જોઈએ તો કયો છે શ શ શર બદકા સ, એમાં આપણે ખોટું કરવાનું છે. એના પછી છે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, તો એમાં આપણે કઈ કરવાનું નથી. એના પછી છે ગ ગમલે કા ક, તો એના ઉપર આપણે ખોટું કરવાનું છે. એના પછી છે ધ ધનુષ કા ધ, શું છે ધ ધનુષ કા ધ, તો એમાં પણ આપણે ખોટું કરીશું. પણ એના પછીનો જે લેટર છે એ કયો છે, તો કે જ્ઞ જ્ઞાનિકા જ્ઞ, જેમાં આપણે કઈ કરવાની નથી. ફરી આપણે બધા લેટર જોઈએ કે કેટલા ઉપર ખોટું કર્યું છે, તો કે ક્ષ ક્ષત્રિય કા ષ, સ સર્કસ કા સ, ખ ખરગોશ કા ખ, સ સર્વજ કા સ, ગ ગમલે કા ગ, ધ ધનુષ કા ધ, એ બધા લેટર ઉપર આપણે ખોટું કરવાનું છે. અને બાકીના લેટર છે જ્ઞ જ્ઞાનિકા, એમાં આપણે કઈ કરવાનું નથી. હવે જે એક સરસ મજાની બીજી એક્ટિવિટી જોઈએ, જેનાથી આપણને જ્ઞ જ્ઞાનીનો જ્ઞ વધારે સારી રીતે આવડી જશે. શું કીધું છે બાળ મિત્રો, જ્ઞ કે નીચે રેખા ખીચો. ગ્ન ગ્ન કે નીચે રેખા ખીચો, ગ્ન જ્ઞાનિકા જ્ઞની નીચે લીટી કરવાની છે. પહેલો શબ્દ છે યજ્ઞ, યજ્ઞ, તો યજ્ઞમાં ય
તો શુ પછીનો લેટર કયો છે તો જ્ઞ જ્ઞાનન જ્ઞ તો એની નીચે આપણે લીટી કરીશું એના પછી છે અગ્ન શું લખ્યું છે અગ્ન તો અગ્નમાં અ અજગરના આ પછીનો કયો લેટર છે તો કે જ્ઞ જ્ઞાનનો જ્ઞ એની નીચે આપણે લીટી કરવાની છે એના પછી છે જ્ઞાન જ્ઞાન એટલે કે આપણે વિદ્યા તો જ્ઞાનની નીચે આપણે લીટી કરવાની છે તો ન નગારાના ન પેલાનો લેટર કયો છે તો કે જ્ઞ જ્ઞાનનો જ્ઞ તો એની નીચે સરસ મજાની આપણે ખાટી ડાળ લીટી કરવાની છે ફરી બધા શબ્દ વાંચીએ યજ્ઞ યજ્ઞ જ્ઞાની જ્ઞાની વિજ્ઞાન વિજ્ઞાન શુગ્ન શુગ્ન અગ્ન અગ્ન જ્ઞાન જ્ઞાન એ બધા લેટરોમાં જ્ઞ જ્ઞાનીનો જ્ઞ હતો એની નીચે આપણે કેવી લીટી ઘાટી કાળી લીટી કરવાની છે પેન્સિલથી સરસ મજાની નીચે લીટી બનાવવાની છે જય ગુરુદેવ બાળ મિત્રો